ફાયર સેફટીના અભાવે તક્ષશિલામાં અગ્નિકાંડ થયો હતો ત્યારે છ મહિના બાદ ફરીથી તંત્રએ કાર્યવાહી શરૂ કરતા જાણવા મળ્યું કે હજી પણ લોકો પાસે ફાયર સેફટીના સાધનો નથી, જેથી કરીને તંત્ર દ્વારા તક્ષશિલા કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, હોટલ, રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસીસ, સ્કૂલ, કોલેજ, ટેક્સટાઇલ માર્કેટ સહિતની ઇમારતોમાં ફાયર સેફટીના અભાવના કારણે સીલ મારવામાં આવ્યા છે. ફાયર વિભાગે 330 જેટલી દુકાનો અને અમરોલી સાયણ રોડ પર આવેલા સિટી હાર્ટ કમર્શિયલ કોમ્પ્લેક્સની 221 દુકાનો સીલ કરી. રાજકોટના જેતપુરમાં એક મહાઠગ ઝડપાયો છે. પોતાના જ પાર્ટનર સાથે 1 કરોડની છેતરપિંડી કરનાર ઝડપાઈ ગયો છે. પેઢીમાંથી પૈસાની ઉચાપત કરીને ઘર ભેગા કર્યા હતા. જ્યારે પેઢીમાં આ પૈસા અંગે પૂછવામાં આવે ત્યારે ખોટી આરટીજીએસની રસીદો બતાવી દેતો હતો. આવી રીતે આંકડો 1 કરોડ 800 રૂપિયા સુધી પહોંચી ગયો હતો. પોતાના પાર્ટનર કિરીટના અવતરાશથી કંટાળી મનસુખભાઈએ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ. ત્યારે જેતપુર પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. છેતરપિંડીની 1 કરોડ 843 ની આ જો છે છેતરપિંડી, એમાં જો આરોપી છે કિરીટ કેશુભાઈ કરેડ અને ઉમેશ કેશુભાઈ કરેડ, બંને ભાઈ છે. છેતરપિંડીમાં એમની એમઓ હતી કે એ પેઢીથી પૈસા ઉપાડી લેતા જો ફરમને દેવા માટે, પણ ફરમને નથી આપીને એ પોતાને યુઝ માટે અને બીજા યુઝો માટે જો છે પૈસાનો યુઝ કરતા. કિરીટભાઈ જે તે વ્યક્તિને દેવાના હતા એના નામ લખીને પૈસા ઉપાડી લીધા, પણ જે તે વ્યક્તિને પૈસા ચૂકવેલા નહીં. આ વાતની અમને ખબર 4-6 મહિના પછી મોડી પડી, એટલે અમે તપાસ કરતાં અમને માલુમ પડેલ કે આવા પૈસા ચૂકવાયેલા નથી, પણ ખરેખર પૈસા પેઢીમાંથી લેવાઈ ગયેલા છે. રાજ્યમાં ભારે વરસાદ અને પછી કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ત્યારે અરવલ્લી જિલ્લાના ખેડૂતોએ પાક નુકસાની અંગે વીમા કંપની તેમજ સરકારમાં ઓનલાઈન નોંધણી કરાવી છે, પરંતુ હજી સુધી જિલ્લાના 39,000 ખેડૂતોએ પાક વીમો લીધો નથી છે, પણ એક પણ ખેડૂતને પાક વીમાની રકમ નથી મળી, જેથી ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે ખેતીમાં નુકસાની અંગે સર્વે કામગીરી ગ્રામસેવકો દ્વારા કરવામાં આવતી હોય છે, તેવામાં જિલ્લામાં ગ્રામસેવકોની મોટાભાગની જગ્યાઓ ખાલી હોવાને કારણે હજી સુધી નુકસાની અંગે સર્વેની કામગીરી પૂર્ણ થઈ શકી નથી. જિલ્લામાં 55 ગ્રામસેવકોની જગ્યાઓ હજી ખાલી પડેલી છે. તો બીજી બાજુ સરકાર દ્વારા ખેડૂતો માટે કરોડો રૂપિયાની સહાય પણ જાહેર કરાઈ છે, પરંતુ પૂરતા ગ્રામસેવકો નહીં હોવાને કારણે ખેડૂતો હજી સુધી એક પણ રૂપિયો વળતર પહોંચી શક્યું નથી. કોઈ સહાય મળી નથી ગ્રામસેવકની. ખરેખર તો અહીંયા ગ્રામ સેવક એટલે ગ્રામનો સેવક કહેવાય. એક તો એ સેવક છે, પણ એને 5-5 પંચાયતના ચાર્જ છે, એટલે સેવા નથી કરી શકતો. એક તો ગ્રામસેવક જે સેવા જોઈએ સેવા નથી મળતી. અત્યારે ગ્રામસેવકની ઘણી જરૂરિયાત છે. જો ઘણા ગ્રામસેવક હોય તો અત્યારે જલ્દી સર્વે થઈ જાય. સરકારે જાહેરાત કરી છે કે તમારે પાક વીમો જેમને લીધો હોય એમને વળતર મળશે, પણ આ વળતર માટે જે ગ્રામસેવકો સર્વે કરે છે તો એ પહોંચી નથી વળતા. એક એક ગ્રામસેવકને 3-3, 4-4 ગામના ચાર્જ આપેલા છે, તો આટલામાં ઓછા સમયમાં સર્વે કરવાનું કહે છે તો એટલામાં પહોંચી નથી વળતા. અરવલ્લી જિલ્લામાં આપણે ગ્રામસેવકોની કુલ 105 જગ્યાઓ મંજૂર થયેલી છે, એ પૈકી 60 જગ્યાઓ ભરેલી છે, 45 જગ્યાઓ હાલના તબક્કે ખાલી છે. તો પાક વીમા અંગે કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી છે.